જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના દર્શન માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા અંબાજી આવી ધન્યતા અનુભવતા હોય છે. હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે પણ લોકો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે અને અંબાજી મંદિરના તમામ સ્ટાફ શ્રદ્ધાળુઓનો સહયોગ કરી પોતાનો ફરજ નિભાવી રહ્યા છે, જેને લઈને આજે અંબાજી મંદિર તરફથી મંદિરના તમામ સ્ટાફ માટે કોરોના વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં આખો દેશ જ્યારે લોકડાઉન હતો ત્યારે દેશના તમામ મંદિર અને મસ્જિદ પણ બંધ રાખવામાં આવ્યા હતા. લોકડાઉન ખુલ્યા પછી સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરોને પણ ખોલવામાં આવ્યા હતા. લોકડાઉન બાદ અંબાજી મંદિર ખુલ્યા પછી યાત્રાધામ અંબાજીના તમામ સિક્યુરિટી ગાર્ડ, પૂજારીઓ, વહીવટી સ્ટાફ, સફાઈ કર્મચારી અને મંદિરના તમામ સ્ટાફે મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓના ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ એમના સંપર્કમાં આવતા રહ્યા છે, જેને ધ્યાને લઈને આજે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી મંદિરના તમામ સ્ટાફ માટે કોરોનાની રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મંદિરનો સ્ટાફ, જે 450 જેટલો સ્ટાફ છે, જેમાં સફાઈ કર્મચારીઓ, સિક્યુરિટી સ્ટાફ, વોલેન્ટિયર્સ, મંદિરના પૂજારીશ્રીઓ અને મંદિરનો તમામ સ્ટાફને આજે વેક્સિનેશનનું આયોજન કરેલું છે. મંદિર ખોલ્યા બાદ આ તમામ સ્ટાફ દર્શનાર્થીઓની સેવામાં ખરે પગે ઊભો રહે છે અને સતત લોકોના કોન્ટેક્ટમાં આવતો હોય છે, જેના કારણે આજે કોરોના વેક્સિનેશનની ડ્રાઈવ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી.